જ્યારે પરમ પુરુષ પરમાત્માએ જીવોના પ્રારબ્ધને લીધે ક્ષોભ પામેલી સમસ્ત જીવોના ઉત્પત્તિ સ્થાન એવી પોતાની માયામાં ચિત્ત શક્તિ રૂપી વીર્ય સ્થાપિત કર્યું, ત્યારે તેનાથી તેજોમય મહત્તત્વ ઉત્પન્ન થયું. લય વિક્ષેપ વગેરેથી રહિત તથા જગતના અંકુર રૂપ આ મહત્તત્વે પોતાનામાં સ્થિત વિશ્વને પ્રગટ કરવા માટે પોતાના સ્વરૂપને ઢાંકી દેનારા પ્રલયકાલીન અંધકારને પોતાના જ તેજ વડે પી લીધો, અર્થાત મહત્તત્વ ઉત્પન્ન થતા જ અંધકાર નષ્ટ થઈ ગયો. સત્વ ગુણમય નિર્મળ શાંત અને ભગવત પ્રાપ્તિ સ્થાન રૂપી જે ચિત્ત છે તે જ મહત્તત્વ છે અને તેને વાસુદેવ કહે છે. જે રીતે પૃથ્વી વગેરે અન્ય પદાર્થોના સંસર્ગ પૂર્વે જળ પોતાની સ્વાભાવિક એટલે કે ફીણ મોજાથી રહિત અવસ્થામાં અત્યંત નિર્મળ વિકાર રહિત અને શાંત હોય છે, તેવી જ રીતે ચિત્ત પણ સ્વાભાવિક રીતે જ નિર્મળ અવિકારી અને શાંત હોય છે. ત્યાર પછી ભગવાનની વીર્યરૂપી ચિત્ત શક્તિથી ઉત્પન્ન થયેલા મહત્તત્વના વિકૃત થવાથી તેમાંથી ક્રિયા શક્તિ પ્રધાન અહંકાર ઉત્પન્ન થયો, તે વૈકારિક તેજસ અને તામસ એવા ત્રણ પ્રકારનો છે. તેનાથી ક્રમશઃ મન ઇન્દ્રિયો અને પાંચ મહાભૂતોની ઉત્પત્તિ થઈ. આ ભૂતો ઇન્દ્રિયો અને મનરૂપી અહંકારને જ પંડિતો સાક્ષાત સંકર્ષણ નામના હજાર માથાવાળા અનંતદેવ કહે છે. આ અહંકારનું લક્ષણ દેવતા રૂપે કર્તૃત્વ, ઇન્દ્રિયો રૂપે કરણત્વ અને પંચભૂતો રૂપે કાર્યત્વ છે, તથા સત્વ વગેરે ગુણોના સંબંધે તેના લક્ષણ શાંતત્વ, ઘોરત્વ અને મૂઢત્વ પણ છે. ઉપર્યુક્ત ત્રણ પ્રકારના અહંકાર પૈકીના વૈકારિક અહંકારના વિકૃત થવાથી તેનામાંથી મન ઉત્પન્ન થયું કે જેના સંકલ્પ વિકલ્પોથી કામનાઓની ઉત્પત્તિ થાય છે. આ મન તત્વ જ ઇન્દ્રિયોના અધિષ્ઠાતા અનિરુદ્ધના નામે પ્રસિદ્ધ છે. યોગીઓ શરદ ઋતુના નીલકમલ જેવા શ્યામ વર્ણના આ અનિરુદ્ધજીની ધીરે ધીરે મનને વશ કરીને આરાધના કરે છે. હે સાધ્વી, પછી તેજસ અહંકારમાંથી વિકાર થવાથી તેમાંથી બુદ્ધિ તત્વ ઉત્પન્ન થયું. વસ્તુનું સ્ફુરણારૂપ વિજ્ઞાન થવું અને ઇન્દ્રિયોના વ્યાપારમાં સહાયક થવું, પદાર્થોનું વિશેષ જ્ઞાન કરવું આ બુદ્ધિના કાર્ય છે. વૃત્તિઓના ભેદની દ્રષ્ટિએ સંશય વિપર્યય એટલે કે વિપરીત જ્ઞાન, નિશ્ચય સ્મૃતિ અને નિદ્રા આ પણ બુદ્ધિના જ લક્ષણ છે. આ બુદ્ધિ તત્વ જ પ્રદ્યુમ્ન છે. ઇન્દ્રિયો પણ તેજસ અહંકારનું જ કાર્ય છે. કર્મ અને જ્ઞાનના વિભાગની દ્રષ્ટિએ તેમના કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો એમ બે પ્રકાર છે. તેમાં કર્મ એ પ્રાણની શક્તિ છે અને જ્ઞાન એ બુદ્ધિની શક્તિ છે. ભગવાનની ચેતન શક્તિની પ્રેરણાથી તામસ અહંકારના વિકૃત થવાથી તેનામાંથી શબ્દ તન્માત્રાનો પ્રાદુર્ભાવ થયો. શબ્દ તન્માત્રમાંથી આકાશનું તથા શબ્દનું જ્ઞાન કરાવનારી શ્રોત્ર ઇન્દ્રિય ઉત્પન્ન થઈ. અર્થ દ્વારા શબ્દ સમજાય છે અને શબ્દ દ્વારા વ્યક્તિ ઓળખાય છે. શબ્દ આકાશનું સૂક્ષ્મ તન્માત્ર છે એવું વિદ્વાનોએ કહ્યું છે. ભૂતોને અવકાશ આપવો, સૌની અંદર બહાર વિદ્યમાન રહેવું તથા પ્રાણ ઇન્દ્રિયો અને મનના આશ્રય થવું આ આકાશના વૃત્તિ એટલે કે કાર્યરૂપ લક્ષણો છે. એ પછી શબ્દ તન્માત્રના કાર્યભૂત આકાશમાં કાળની ગતિને લીધે વિકાર થવાથી સ્પર્શ તન્માત્રાની ઉત્પત્તિ થઈ અને તેનાથી વાયુ તથા સ્પર્શ ગ્રહણ કરાવનારી ત્વક ઇન્દ્રિય ઉત્પન્ન થઈ. કોમળતા, કઠોરતા, શીતળતા અને ઉષ્ણતાનો અનુભવ થવો તથા વાયુનું સૂક્ષ્મ રૂપ થવું આ સ્પર્શના લક્ષણ છે. વૃક્ષની ડાળીઓ વગેરેને હલાવવા, તલકણા વગેરે એકઠા કરવા, સર્વત્ર પહોંચવું, ગંધ વગેરેથી યુક્ત દ્રવ્યોને ઘ્રાણેન્દ્રિય વગેરે ઇન્દ્રિયોની પાસે તથા શબ્દોને શ્રોતેન્દ્રિયની પાસે લઈ જવા
તથા સમસ્ત ઇન્દ્રિયોને કાર્યશક્તિ પ્રદાન કરવી આ વાયુની વૃત્તિઓના લક્ષણ છે. ત્યારબાદ દેવની પ્રેરણાથી સ્પર્શ તન્માત્ર વિશિષ્ટ વાયુના વિકૃત થવાથી તેનામાંથી રૂપ તન્માત્રની ઉત્પત્તિ થઈ અને તેનાથી તેજ અને રૂપની ઉપલબ્ધિ કરાવનારી નેત્ર ઇન્દ્રિયોનો પ્રાદુર્ભાવ થયો. હે સાધ્વી, વસ્તુના આકારનો બોધ કરાવો, ગુણ જ્ઞાન થવું અર્થાત દ્રવ્યનું અંગરૂપે પ્રતીત થવું, દ્રવ્યોનો આકાર પ્રકાર પરિણામ વગેરે જેવા હોય તેજ રૂપે જણાય આવવા તથા તેજનું સ્વરૂપ ભૂત થવું, આ બધી રૂપ તન્માત્રની વૃત્તિઓ છે. ચમકવું પકડવું, ઠંડી દૂર કરવી, સુકવવું, ભૂખ તરસ લાગવા અને તેના નિવારણ માટે ભોજન કરાવવું તથા પાણી પીવું, આ તેજની વૃત્તિઓ છે. એ પછી દેવની પ્રેરણાથી રૂપ તન્માત્રમય તેજનો વિકાર થવાથી તેનામાંથી રસ તન્માત્રની ઉત્પત્તિ થઈ અને તેનાથી જળ અને રસને ગ્રહણ કરનારી રસના ઇન્દ્રિય એટલે કે જીભ ઉત્પન્ન થઈ. રસ પોતાના શુદ્ધ સ્વરૂપમાં એક જ છે, પરંતુ અન્ય ભૌતિક પદાર્થોનો સંયોગ થવાથી તે તુરો, ગળ્યો, તીખો, કડવો, ખાટો, ખારો વગેરે પ્રકારનો બની જાય છે. પલાળવું, માટી વગેરેને ગોળાકાર બનાવવા, તૃપ્તિ કરવી, જીવિત રાખવું, તરસ છિપાવી, પદાર્થોને મુલાયમ બનાવવા, તાપનું નિવારણ કરવું અને કુવા વગેરેમાંથી કાઢી લેવામાં આવે તો પણ ત્યાં વારંવાર પુનઃ પ્રગટ થવું, આ જળની વૃત્તિઓ છે. ત્યાર પછી દૈવની પ્રેરણાથી રસ સ્વરૂપ જળનો વિકાર થવાથી તેનામાંથી ગંધ તન્માત્રાની ઉત્પત્તિ થઈ અને તેનાથી પૃથ્વી તથા ગંધને ગ્રહણ કરનારી જ્ઞાનેન્દ્રિય પ્રગટ થઈ. ગંધ એક જ છે, પરંતુ પરસ્પર સંયોગ પામેલા દ્રવ્યોના પ્રમાણના વત્તા ઓછા પડાને લીધે તે મિશ્રગંધ, દુર્ગંધ, હળવી, તીવ્ર, અમ્લ એટલે કે ખાટી વાસ વગેરે અનેક પ્રકારની બની જાય છે. પ્રતિમા વગેરે રૂપે બ્રહ્મની સાકાર ભાવનાનો આશ્રય બનવું, જળ વગેરે કારણ તત્વથી ભિન્ન કોઈ અન્ય આશ્રયની અપેક્ષા રાખ્યા વિના જ સ્થિત રહેવું, જળ વગેરે અન્ય પદાર્થો ધારણ કરવા, આકાશ વગેરેનું વિભાજન કરવું તથા વિશેષ પરિણામ રૂપે સમસ્ત પ્રાણીઓના ગુણો પ્રગટ કરવા આ પૃથ્વીના કાર્યરૂપી લક્ષણ છે. આકાશનો વિશેષ ગુણ શબ્દ જેનો વિષય છે તે શ્રોતેન્દ્રિય એટલે કે કાન છે. વાયુનો વિશેષ ગુણ સ્પર્શ જેનો વિષય છે તે ત્વગિન્દ્રિય એટલે કે ત્વચા છે. તેજનો વિશેષ ગુણ રૂપ જેનો વિષય છે તે નેત્રેન્દ્રિય એટલે કે ચક્ષુ છે. જળનો વિશેષ ગુણ રસ જેનો વિષય છે તે રસેન્દ્રિય એટલે કે જીભ છે. અને પૃથ્વીનો વિશેષ ગુણ ગંધ જેનો વિષય છે તેને ઘ્રાણેન્દ્રિય એટલે કે નાસિકા કહે છે. વાયુ વગેરે કાર્ય તત્વોમાં આકાશ વગેરે કારણ તત્વો વિદ્યમાન હોવાથી તેમના ગુણ પણ અનુગત જોવા મળે છે. તેથી સમસ્ત મહાભૂતોના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ ગુણો માત્ર પૃથ્વીમાં જ જોવા મળે છે. જ્યારે મહત્તત્વ, અહંકાર અને પંચભૂતો આ સાત તત્વો પરસ્પર મળીને એક થઈ શક્યા નહીં, અલગ અલગ જ રહી ગયા, ત્યારે જગતના આદિ કારણ શ્રી નારાયણે તેમના કાળ, અદૃષ્ટ અને સત્વ વગેરે ગુણો સમેત પ્રવેશ કર્યો. પછી પરમાત્માના પ્રવેશવાથી ક્ષુબ્ધ થયેલા અને પરસ્પર ભળી ગયેલા તે તત્વોમાંથી એક અચેતન અંડ ઉત્પન્ન થયો. તે અંડથી આ વિરાટ પુરુષની અભિવ્યક્તિ થઈ. આ અંડનું નામ વિશેષ છે. તેની અંતર્ગત શ્રી હરિના સ્વરૂપ ભૂત 14 ભુવનનો વિસ્તાર છે. એ ચારે બાજુએથી એકબીજાથી 10-10 ગણા જળ, અગ્નિ, વાયુ, આકાશ, અહંકાર અને મહત્તત્વ આ 6 આવરણોથી વીંટાયેલો છે. એ બધાની બહાર 7મું પ્રકૃતિનું આવરણ છે,
કારણરૂપ જળમાં રહેલા તે તેજોમય અંડમાંથી ઉઠીને આ વિરાટ પુરુષે ફરી તેમાં પ્રવેશ કર્યો અને પછી તેમાં કેટલાક પ્રકારના છિદ્રો કર્યા. સૌ પ્રથમ એનામાં મુખ પ્રગટ થયું, તેનાથી વાક ઇન્દ્રિય અને પછી વાકનો અધિષ્ઠાતા અગ્નિ ઉત્પન્ન થયો. પછી નાકના છિદ્રો પ્રગટ થયા, તેનાથી પ્રાણ સહિત ઘ્રાણ ઇન્દ્રિય ઉત્પન્ન થઈ. ઘ્રાણ પછી તેનો અધિષ્ઠાતા વાયુ ઉત્પન્ન થયો. ત્યાર પછી નેત્રગોલક પ્રગટ થયા, તેનામાંથી ચક્ષુ ઇન્દ્રિય પ્રગટ થઈ અને તેની અંતર્ગત તેનો અધિષ્ઠાતા સૂર્ય ઉત્પન્ન થયો. પછી કાનના છિદ્રો પ્રગટ થયા, તેનાથી તેમની ઇન્દ્રિય સ્રોત અને તેના અભિમાની દિક દેવતા પ્રગટ થયા. ત્યારબાદ તે વિરાટ પુરુષની ત્વચા ઉત્પન્ન થઈ, તેનાથી રૂવાટા, મૂછ, દાઢી તથા માથાના વાળ પ્રગટ થયા અને તે પછી ત્વચાની અભિમાની ઔષધિઓ ઉત્પન્ન થઈ. ત્યાર પછી લિંગ પ્રગટ થયું, તેનાથી વીર્ય અને વીર્ય પ્રગટ થયા પછી લિંગનું અભિમાની આપોદેવ ઉત્પન્ન થયું. પછી ગુદા પ્રગટ થઈ, તેનાથી અપાન વાયુ અને એ પછી તે અપાનના અભિમાની દેવતા લોકોને ભયભીત કરનાર મૃત્યુ દેવતા પ્રગટ થયા. ત્યાર પછી હાથ પ્રગટ થયા, તેમનાથી બળ અને એ પછી હસ્ત ઇન્દ્રિયના અભિમાની દેવતા ઇન્દ્ર ઉત્પન્ન થયા. પછી ચરણ પ્રગટ થયા, તેમનાથી ગતિ અને પછી પાદ ઇન્દ્રિયના અભિમાની વિષ્ણુ દેવતા ઉત્પન્ન થયા. આ પ્રમાણે વિરાટ પુરુષને નાડીઓ પ્રગટ થઈ, ત્યારે તેમનાથી રુધિર ઉત્પન્ન થયું અને તેનાથી નદીઓ પ્રગટ થઈ. પછી તેને ઉદર પ્રગટ થયું, તેનાથી ભૂખ તરસની અભિવ્યક્તિ થઈ અને પછી ઉદરના અભિમાની સમુદ્ર દેવતા ઉત્પન્ન થયા. ત્યાર પછી તેમને હૃદય પ્રગટ થયું, હૃદયથી મનનું પ્રાગટ્ય થયું, મન પ્રગટ થયા પછી તેના અભિમાની દેવતા ચંદ્ર પ્રગટ થયા, પછી હૃદયથી જ બુદ્ધિ અને તે પછી તેના અભિમાની બ્રહ્મ દેવતા પ્રગટ થયા, તે પછી અહંકાર અને ત્યાર પછી તેના અભિમાની રુદ્ર દેવતા ઉત્પન્ન થયા. ત્યારબાદ ચિત્ત અને તેના અભિમાની દેવતા ક્ષેત્રજ્ઞનું પ્રાગટ્ય થયું. ક્ષેત્રજ્ઞ સિવાયના તે તમામ દેવતાઓ ઉત્પન્ન થઈને પણ જ્યારે વિરાટ પુરુષને ઉઠાડવામાં અસમર્થ રહ્યા, ત્યારે તેને ઉઠાડવા માટે ફરી પાછા ક્રમશઃ પોતપોતાના ઉત્પત્તિ સ્થાનોમાં પ્રવેશ કરવા લાગ્યા. અગ્નિએ વાણી સાથે મુખમાં પ્રવેશ કર્યો, પરંતુ તેનાથી વિરાટ પુરુષ ઉઠ્યો નહીં. વાયુએ ઘ્રાણેન્દ્રિય સાથે નસકોરાઓમાં પ્રવેશ કર્યો, તો પણ વિરાટ પુરુષ ઉઠ્યો નહીં. સૂર્યે ચક્ષુ સાથે નેત્રોમાં પ્રવેશ કર્યો, તો પણ વિરાટ પુરુષ ઉઠ્યો નહીં. દિશાઓએ શ્રવણેન્દ્રિય સાથે કાનોમાં પ્રવેશ કર્યો, તો પણ વિરાટ પુરુષ ઉઠ્યો નહીં. ઔષધિઓએ રૂવાટા સાથે ત્વચામાં પ્રવેશ કર્યો, તો પણ વિરાટ પુરુષ ઉઠ્યો નહીં. જડે વીર્ય સાથે લિંગમાં પ્રવેશ કર્યો, તો પણ વિરાટ પુરુષ ઉઠ્યો નહીં. મૃત્યુએ અપાન સાથે ગુદામાં પ્રવેશ કર્યો, તો પણ વિરાટ પુરુષ ઉઠ્યો નહીં. ઇન્દ્રે બળ સાથે હાથોમાં પ્રવેશ કર્યો, પણ તેનાથી એ વિરાટ પુરુષ ઉઠ્યો નહીં. વિષ્ણુએ ગતિ સાથે ચરણોમાં પ્રવેશ કર્યો, તો પણ વિરાટ પુરુષ ઉઠ્યો નહીં. નદીઓએ રુધિર સાથે નાડીઓમાં પ્રવેશ કર્યો, તો પણ વિરાટ પુરુષ ઉઠ્યો નહીં. સમુદ્રે ભૂખ તરસ સાથે ઉદરમાં પ્રવેશ કર્યો, તો પણ વિરાટ પુરુષ ઉઠ્યો નહીં. ચંદ્રમાએ મન સાથે હૃદયમાં પ્રવેશ કર્યો, તો પણ વિરાટ પુરુષ ઉઠ્યો નહીં. બ્રહ્માએ બુદ્ધિ સહિત હૃદયમાં પ્રવેશ કર્યો, તો પણ વિરાટ પુરુષ ઉઠ્યો નહીં. રુદ્રે અહંકાર સાથે તેના હૃદયમાં પ્રવેશ કર્યો, તો પણ વિરાટ પુરુષ ઉઠ્યો નહીં. પરંતુ જ્યારે ચિત્તના અધિષ્ઠાતા ક્ષેત્રજ્ઞે ચિત્ત સાથે હૃદયમાં પ્રવેશ કર્યો, ત્યારે વિરાટ પુરુષ તે જ સમયે જળમાંથી ઉઠીને ઊભો થઈ ગયો. જેમ લોકમાં પ્રાણ, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરે ચિત્તના અધિષ્ઠાતા ક્ષેત્રજ્ઞની સહાય વિના પોતાના બળથી સુતેલા પ્રાણીને ઉઠાડી શકતા નથી, તેવી જ રીતે તે ક્ષેત્રજ્ઞ પણ પરમાત્માની સહાય વિના વિરાટ પુરુષને ઉઠાડી શક્યા નહીં. તેથી ભક્તિ, વૈરાગ્ય અને ચિત્તની એકાગ્રતાથી પ્રગટ થયેલા જ્ઞાન વડે
તે અંતરાત્મા સ્વરૂપ ક્ષેત્રજ્ઞને આ શરીરથી ભિન્ન જાણીને તેનું ચિંતન કરવું જોઈએ. ત્રીજા સ્કંદ અંતર્ગત કાપિલેય તત્વ સમામનાયમાનો 26મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.